ઘરના બધા કામ કરીને આવ્યા છો ને? અહીંયા તમારું કામ છે. શું કામ? કામ તો હોય ને, કઈ તમારી કઈ આરતી નથી ઉતારવાની અહીંયા? ના ભાઈ, કેવું કર ના કામ હોય ત્યારે બોલાય હોય, અહીંયા તમને કઈ તમારે આરતી ઉતારીને તમને બેહવા નથી બોલાવ્યા. એટલા બધા મારા જેટ કેમ દાંત કાઢે છે? જેટ તો એ જેટ તો મનુખના પેટના તમે આમ આખા ઉભા રહ્યો, અહીંયા ઉભા રહ્યો, હારા લાગો ને જેટ પાઈ હારા નો લાગો. એમ નહીં, એમ નહીં, મીઠા મીઠા કેવા દાંત કાઢે છે? એમ કહું છું, આમ ઉભા તમને મરી ગયા ખબર નથી પડતી. ઊંચા ફરી ઉભા રહ્યો ને, ઓ હામાં ઉભા રહ્યો છે, ટગર ટગર શું દાંત ખબર નથી પડતી. મરી ગયો વેવડી નીકળે, દાંત હું કાઢો છો? વાત હોવ ની હામાં ઉભા રહ્યો, સરળ ન થતી આઈ આમ ફરી ન ઉભું રહેવાય. હોવ એવાય આપણે એવું ન થવાય. એ તો બિચારા જે નાની ઉંમર ના છે. તમારા બાપા ને સોયડા ની નાળી બાંધવાનો વેદ નતો, હિંદોરી બાંધી બાંધી નખડતા હતા. હો બટા આયા પૂછો, આયા કેમ છે? આને આને હારું છે કે નહીં? તમે આયા હવે પૂછતા ને કેમ છે એમ? કે ન્યા જઈ તમે પૂછો કેમ છે એમ, તો હવે મને નહીં હારું રે. એના કે ઘો ઘરે ગઈ છે આ બધા? તમારા ઘરમાં ઘો કરી ગઈ, બીજું કઈ નથી. અમારા ઘરમાં ઘો નથી કરી. અમારા ઘરમાં છે ને, ક્યારેક ક્યારેક એમ લાગે મરી ગયા નો પિતૃ કેમ આવી જતો હોય. તમારે જોવા જાય ગયા હોવ કે ગયા? તમારે જવું તો કયો તો હવે શું કામ છે? મારે ક્યાં જવું છે? મારે ક્યાં મોકલવી છે? તમે બહુ ભાઈ વારી ના થતા મરી ગયો, કીધું કે નોખા થઈ જાવ, નોખા થઈ જાવ, મરી ગયો. ભાઈ વારી ના કીધું એમને, તું તારી બેન વારી થતી કીધું ને કીધું ને ત્યાં તારી બેન ભાઈ ઘરે ગઈ. બેન ને તો મારે કઈ કહેવાય જ નહીં. કામ ત્યાં ના પાડી. હા તમે ના પાડી, ના પાડી હોય આ પાડશે. હું કઈ ના પાડશે ના, હું તો કોઈ દી આ પાડવાની જ નથી. આ પાડું લે આલે. તમારે કઈ કામ ધંધો છે નહીં? તમે ઘરે બેઠા બેઠા બીજું કઈ તમારા ભાઈ કરતા નથી. ઘેટા બકરા માં આવી જાય, બેઠા બેઠા ખાવો ખાવા હું દો, બટાકા નું શાક ખાવા. કઈ ખાવા દો છો? કોઈ સારું, હું આવી ત્યારે મરી ગયા કેવી હતી? ઓથલ પદમણી કેવી હતી? હવે કરી નાખી પાત્રી પરમાર જેવી. કામ કરી કરીને તોડવી મારી મને. હું તને હું કહું બરાબર, હા તારે કઈ મંગવું હોય તો મંગવી લે. મંગવું તો હોય ને કા બેન? એવું હોય એટલે સમાધાન થઈ જાય. હું મંગવું ને એટલે મંગવું તો પડે જ ને. તમારા ભાઈ અમે વેમિલી ના પેટ ના છે. જયારે હું આ ઓલો નક્યતા કે હું જેતપુર ગઈ હતી વાહે, જેતપુર ગઈ હતી મરી ગયા વેમિલી ના પેટ ના વાહે વાહે ગુડાણા ન્યાય શંખા નાખી મારી ઉપર. ન્યા વાહે ગઈ હતી, બ્યુટી પાર્લર માં ગઈ હતી તો વાહે ન્યા ગુડાણા ન્યા કઈ હું નતી આઈબ્રો કરવા ગઈ. તમારે માંગ્યા હતા ન્યા એમ લે. એ તો ન્યા કોની માં ગઈ ખબર છે? મારી માં થોડી કઈ આઈબ્રો કરવા ગઈ. ન્યા આઈબ્રો કરવા ગઈ મેં કીધું હાલે લે અહીંયા આવે નથી અમારા સ્થિતિ માં સમજાવે તો આ તો મારે બોલવું પડે. હોને મારે સાયબા સંદેશો મોકલો. જોતા સાધન તમારી વાત
મલધારી તમારી આ ઘણી ગીર નથી છોડવી વગર વગર જીવે જનવાર કરે મારા ભરોડા ભણવા
બેટા હમણાં આલો હજી કઈક બાકી રહી ગયું છે આલો આલો કરે છે.
બોલ હું બાકી છે હજી હવે કઈ બાકી લે દે તમે ઘરે જાઓ હું ઘરે જાવ્યો હવે ઓલો છોકરો ક્યાં આયલા છોકરો આટા મારતો જ આવ્યો કે હું ક્યાં કાટા માર તારી ઘરે નથી આવ્યો ન્યા એના કાકી નો હેવાયો બહુ છે હાલતા ચાલતા કાકી ની ઘરે હવે જઈ છે કાકી તમને કહું બેટા ક્યાં છે હાલો હાલો જય નકલંક નેજાદારી રામા મંડળ ગામ કંટોલિયા આજે અહીંયા મોવિયા ગામે પવિત્ર ચોકમાં રમી રહ્યું છે તો આજે અહીંયા જે કઈ દાન પુણ્ય થશે તે અહીંયા બાળી બાળકોને આ લાણી આપવામાં આવશે અને આમાં અમે ખાલી સેવા કરવા જ આવ્યા છીએ બાકી અમે ચાર્જ લઈશું 10,000 રૂપિયા પણ અહીંયા ફક્ત સેવા કરવામાં જ આવ્યા છે માત્ર એટલે કોઈને 5, 25, 50 હો જી કોઈને ઈચ્છા પડે તે દેતા રહેજો હાલ મને હાર બરણ હા જનાવાડી ડોલરે ઝીણું દાઝર વાગ્યરે મારું જલાવાડી ડોલરે ઝીણું દાઝર વાગે
હાલો રૂપારી અમે ઘરે જઈ છી હવે સીને મોડ બહુ થાય છે ગગોડિયા ના હોવ ના તમે આણા તેડી આવો પાછા વરી આવો અને અમે લાપસી ના આંધણ મૂકી દે હા તો વાંધો લો તમે જાઓ હા અને હો બટા આવ્યા છે લાપસી હો બટા કરશે હવે એવું હે હા આ તો વાંધો ની કર નાખે હાલો અમે જાવી ને તો હવે હાલો હાલો જાઓ હાલો તમે કેગલા ને બોલાવી પછી આણા બોલાવે આ બાજુ આ બાજુ ત્યાં ક્યાં ધોઈડો જા એટલે સાચી વાત સમજાડું ક્યારેક મારી ઘરે આવું હોય નગર તારી ઘરે જ હોય અમે તારું કઈ નક્કી ન હોય ક્યાં હતો બટા ગોંડલ હું હતું ક્યાં વરી ગોંડલ પાણીપુરી વેચતો હતો લે હાલ આ તારા બાપ નો ધંધો કઈ ને ત્યાં પાણીપુરી વેચવા જાસ્તે નવરાત્રી છે ને છે તે અહીંયા તારું કામ પડ્યું છે બોલો તારા આપા પણ પૂછ પણ લે તું ન્યા તો જા પાહે સેટો સેટો કા ભાઈ આ બાજુ ભૈયા ઝપટ કર લે એક તો મગજ આઈ જાય ખરાબ થઈ ગયો હે કા તને કયું ના બરકતા તું આવ્યો નહીં એટલે તું કે હું કઉ હું તો કઉ છું ગાયું જવાનું ના પડે ભાઈ અમારે ગમે ને જવું તારે કાલે જ જવું ગયું પછી મેં ફોન કર્યો હા મારા હહરાએ ઉપાડ્યો હા લે લે પછી પછી તે હું કીધું પછી મેં કીધું બોલો બોલો પપ્પા લે જોઈ લે આયા કોઈ દી પપ્પા કે તો ને પપ્પા કીધા ત્યાં કેવા પડે નકર પાનું કપાઈ જાય ને ઈ વાત એવું હે પછી મને કે જમા આ બહુ વરખ માર આવી ગયો લાગ્યો કાઈ મારા બાપા દાંત કાઢે છે તમારા બાપા ધ્યાન નથી દેતા શેમાં ભરી મારામાં ઈ વાત હાસી તારામાં ધ્યાન ઓછું દે પછી મેં કીધું તમારી વાત હાસી છે પપ્પા હા તમારે જો બાઈ જોતી હોય તો એટલે તો કહું આજ નથી ગાયું માં જઈએ આવી જાય ને યાર હા હવે આપણે ઉપડી આણા તેડવા બીજું આ તો જમાલ રાજા સુકન માતા થાય રે
મહારાજ. અરે બરી ભાઈઓ મને ને તમને જોઈ સા માટે આવડે ભૂરા ની તપાસ કરો. ભલે મહારાજ. હરે રાકા ભાઈઓ આજે અમને અને અમારા મહારાજ ને જોઈ અવરું કેમ ફરીને ઉભા છો? અરે પ્રધાનજી હજે તમને કે તમારા મહારાજાને જોઈ અમે અવડું ફરી નથી ઉભા. આ તો અમે અમારા ગગલાના આણું તેડવા જઈશી એટલે અમે ચીજ વસ્તુ ભૂલી ગયા તેને યાદ કરીશી અમે. અરે રાઈપકા ભાઈઓ તમારી શું ચીજ વસ્તુ ભૂલાણી છે મને કહો. એ હાથ કેરલા કળે ભોયલા પરદાન માહે હાથ કેરલા કળે ભોયલા રે હાથ કેરહી લાગડી તમારા હાથ મારાય કા ભાઈ તું તું ને સાને બોલો ને માત કેરી બગડે ભોયલા પરદાન માહે માત કેરી બગડે ભોયલા રે હે માત કેરી પાગડી માથે રાય કા ભાઈ તું તું ને સાને બોલો ને આણ કેર લોગડા ભોયલા પરદાન ભાઈ આણ કેર લોગડા ભોયલા રે હે આણ કેરા લોગડા સાથે રાય કા ભાઈ તું તું ને સાને બોલો ને લા પરદાન માનસે નહી હવે. હા કહી દઉં. અરે પ્રધાનજી હા રાયકા ભાઈઓ આજે તમારા મહારાજાને જઈને કહો કે રબારી ભાઈઓ સત્ય કહેશે તો તેમને જૂઠું તો નહીં લાગે ને. અરે રબારી ભાઈઓ. અરે મહારાજા હા પ્રધાન રબારી ભાઈઓ એમ કહેશે કે સત્ય બોલશું તો મહારાજને જૂઠું તો નહીં લાગે ને. અરે પ્રધાનજી જો સત્ય બોલે તો રાત્રથી નમા પામ આવે જો જૂઠું બોલે તો કડિયા ઠકર ના સુગંધ. અરે રાયકા ભાઈઓ જો સત્ય બોલશો તો રાત તરફથી તમને 501 રૂપિયા ઇનામ આપવામાં આવશે અને જો જૂઠું બોલો તો તમને કાળિયા ઠાકરની હાણ છે. લા કાળિયા ઠાકરનો છોકરો આપણે ન લેવાય તો હાલ હાથું કહી દે બીજું. અરે મહારાજાના ચરણોમાં રૈયતના પ્રણામ. અરે મહારાજા આજે અમે નહીં પણ અરસ પરસ વાતું સાંભળી છે કે મહારાજા પાપી પેટે વાંધિયા છે મહારાજા. અરે રે બરે ભાઈઓ કોણ કહે છે હું વાંધિયો છું? આજ હું કહું અને તમે સાંભળો. હા મહારાજા. હે આહા જે રાજા ન કહે ને લબારી સહા બોડો ને. હા મહારાજા. તમારે લુલુ લંગડો બાડો બગડો એક પણ દીકરો હોત તો મહારાજા તમારા ગયા પછી તમારી રાજગાદી સંભાળત. પણ મહારાજા તમારે દીકરા ન હોવા છતાં તમે પાપી પેટે વાંધિયા કહેવાય મહારાજા વાંધિયા કહેવાઓ. બરાબર ભાઈઓ તમારું વાત કી સત્ય છે. જો આજે તમને અવડા સુકન દિયા હોય તો કાલે સવારે સુકન સવડા સુકન લઈ અને તમારી ગગલાના ઉના આણા દે આવજો અને મારા રાજમાં આવી ઇનામ પણ લઈ જઈજો. હા મહારાજા આજે તમારી રૈયત થઈ કઈ ખોટા શબ્દ કે કઈ નાના મોઢે મોટી વાત થઈ કે મહારાજા તો તમારી રૈયત સમજીને અમને માફ કરજો મહારાજા.
અરે નાના રે ભાઈ ભાઈ આમાં તમારો કોઈ દોષ નથી, આ તો વિધાતાના લેખ છે. હે સુકન્યા લેવા હાયલાર બારે ભાઈ સુકન્યા લેવા હાયલાર અરે પ્રધાનજી મહારાજ આજ રાજમાંથી સતીને બોલાવો. ભલે મહારાજ અરે આજ પર દંતે બોલાવે શું કામ પડ્યા વિરા મહારાજ ને કામ પડ્યા એ આજે સતી આવીને સ્વામીને શરણે નામે શરણે વંદે મારો મહાર રે આજ સતી બોલતા નથી
સો આપને રહ્યા તે કડવો દોઈલો વેણ કીધો હોય તો અમને કહો મારા ના અમને કહો આ જો મારો એવો કઈ અપરાધ હોય તો અમને કહો મારા ના ક્યાર ની સ્વામીનાથ સ્વામીનાથ કઈ પોકારો છો મારા ના બોલતા નથી આજે અમારી કઈ ભૂલ છે મારા ના તો આપ અમાર મુખ ફેરવશો અમારી સામે મીટ માંડે જોતા પણ નથી મારા ના આ જે કઈ દલ દલરાની વાત હોય આજ અમને કહો મારા ના કહો હે આહા જે રાજ્ય ન કહે ને સતી માર સાંભળો ને કાલ પોત પોતાના સાસરે ચાલી જાય જો પાછળ થી આંધ્રો બેરો લુલો કે લંગડો એક કુંવર હોય સતી મારા જવા પછી આ રાત સંભાળે જો કુંવર ન હોત હતી એક દિના સમયે આ રાજને મનમનના તળા દે સતી હા મારા ના આપણી વાત તો કેવી સત્ય લાગે છે મારા ના પણ પુત્ર ના વિયોગ નો દુઃખ આજ અમને સમજાણો પુત્ર વિના નું જીવન આપણું અધરો છે મારા ના અધરો છે રાજ ની અંદર હજાર હજાર આથેડા બાંધ્યા પણ આથેડા નો અંબાડી કરનારો એક પુત્ર નથી મારા ના એક પુત્ર નથી ગોડાહાર ની અંદર એક થી એક સવાઈ હસવા બાંધ્યા પણ હસવા નો ખેલનાર એક દીકરો નથી મારા ના એક દીકરો નથી આ દાસ દાસીઓ માટે હીરા માણેક મોતી જડા રાત ની અંદર સોના સરીખા પાણ દુલે પાણ પડનાર એક પુત્ર નથી મારા ના પુત્ર નથી આ પોકરણ ગઢ ની ભોળી રહી મને રાજમાતા મિનલબા રાજમાતા મિનલબા કઈ પોકાર હશે મારા ના પણ મને મા બોલનાર દીકરો નથી મારા ના દીકરો નથી પણ મારા ના કાતક તો અખિલ બ્રહ્મા નો માલિક પરમાત્મા આજ મારું ભાગ્ય લગતા ભૂલી ગયો હશે અને કાતક તો ભાગ્ય લગતા લગતા મોઢું ફેરવી ગયો હશે
નહીં તો આપણી સેવા ભક્તિ માં ક્યાં કસાસ હશે? પણ મારા ના વિધાતાના લેખ માં કોણ મેખ મારે? હવે તો ત્રણ દીકરી ઉપર આપણે આખું વિતાવવાનું રૂ મારા ના ત્રણ દીકરી ઉપર આખું વિતાવશું. અમે છતાંય આપણે પાસે કઈ ઉપાય હોય તો અમને કહો મારા ના આજે કહો. હા સતી, તો જો આપ રજા આપો તો કાશી વિશ્વનાથના ચરણે જઈ ને વૃદ્ધનું વરદાન મેળવી ને હેલો પાસાવો સતી. અરે મારા ના પુત્રના વિયોગનો આટલો બધો અધર દુઃખ શા માટે કહશો? વિધાનો લખનાર ને વિધાનો ઘૂસનાર જો મોઢું ફેરવી ગયો છે તો હજી એમની ઉપર આપને ભરોસો છે કે આપણો વાંજ્યા મેણો ભાંગે? મારા ના મારા ના આટલા બધા વિલંબ આ માટે ખેડો માટે હું તો કહું છું રાજ ની અંદર જઈ આપણું રાજ સિંહાસન સંભાળો. પોકરણ ગઢ ની રયત આપની રાહ જોવે છે. રયત તો સારું કહેવાય, આજ બોલે કાલ વિસરી જશે. મારા ના ના બોલાલો વેણ આપણા દિલ ને ઉપર શા માટે કર્ષ કરીને રાખો છો? મારા ના માતે પુત્ર નો વિલંબ એટલો બધો ના કરો. મારા ના ના કરો. અરે સિદ્ધિ, હવા કાલા વાલા ન કરો અને મને ખુશી થી રજા આપો. અરે મારા ના આપણે જો કાશી વિશ્વનાથ ને શરણ જવું હોય તો મારી કઈ ના નથી. મારા ના પણ આપણા આંગણા ની અંદર આજ લાસા કેતા આપણી સાહિતી છે મારા નાથ અને લક્ષ્મી કેતા ધન અને વૈભવ છે. તો રહી વાત દીકરી સગુણા ની, આજ દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલેખ થઈ ગયા. મારા નાથ આપણને એમની ખબર નથી પણ મારા નાથ એક દીકરીની ચિંતા એક માને ન હોય તો બીજા કોને હોય? માટે દીકરી સગુણા ના ઘડિયા લગ્ન લઈ આંગણામાં મંડપ રોપાવી ઢોલ વગડાવી દીકરીને અર્ઘ્યથી સાસરે વળાવો. આજ એટલું કરી મારો મમતાનો ભાર હળવો કરતા જાઓ. મારા ના મમતાનો ભાર હળવો કરતા જાઓ. ભલે સદી. અરે વરદાનજી, આજે રાજમતી ગુરુદેવને બોલાવો. હરે આજ વરદાન બોલાવે ગુરુદેવ. અત્યારે મારી દીકરી સગુણા 16 વર્ષ ના ઉંમરલેખ થઈ ગયા છે, તમને લીલોડા સી ઉપર લઈ અને તમારે દેશ પરદેશ જવાનું. અરે હા મહારાજ, આજ બેન સગુણા ના લીલોડા શ્રીફળ લઈ હું દેશ ને વિદેશ જવા તો તૈયાર છું મહારાજ. એક રજપૂત કહેવાય, આપણને કે વેર ઝેર હોય તો કયા દેશ જવું અને કયા દેશ ન જવું મહારાજ? હા ગુરુદેવ, દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ ન જતા. અરે મહારાજ, પિંગલગઢ નહીં જવાનું કઈ કારણ તો હોય ને મહારાજ? હા ગુરુદેવ, પિંગલગઢ ના રાજા વડિયાર એમની સાથે મારે વેર આલે છે, એ માટે રસ્તો ન લેતા. અરે મહારાજ, આ દેશ વિદેશ હું જવા તૈયાર છું પણ બેન સગુણા નું શ્રીફળ ક્યાંય પણ જીલાવી ને આવું એ વાત ની માન્યતા આપને રાખવી જોઈએ મહારાજ. ભલે ગુરુદેવ. એ યાદ હર કે યું મંગે પંડિત સા